મારા દીકરા, મેં તને ઉછેરીને મોટો કર્યો, પણ આ તારી અપશુકનિયાળ વહુ તને પરખી ગઈ બેટા, તને પરખી ગઈ. તારે તો ખુશ થવું જોઈએ, તારે તો શિકાર કરવાનો હતો, મારા દીકરાનો શિકાર થઈ ગયો. મમ્મી, તમે આવું શું કામ બોલો છો? મેં તમારા દીકરાને નથી માર્યા, અને હું રડું નહીં તો શું કરું? માત્ર 2 મહિનામાં એ મારો સુહાગ ગુમાવી દીધો. દુઃખ તો અમને પણ ઘણું થાય છે. અરે અરે, અમે લાડે કોડેથી અમારા એકના એક દીકરાને ઉછેરીને મોટો કર્યો, અને મારા પતિના કહેવાથી એના લગ્ન તારી સાથે કરાવ્યા, પણ તું પરણીને આ ઘરમાં આવી તારા પગલા આ ઘરમાં પડ્યા, અને તે મારા દીકરાને મારાથી અડગો કરી નાખ્યો. અરે, મારો ઘોડો કાલે કરી નાખ્યો. મમ્મી, જેવી તમારી હાલત છે એવી જ મારી પણ છે, અને આ તો કુદરતના ઘરનો ન્યાય કહેવાય. એમાં તમે કે હું કઈ ન કરી શકીએ. પતી ગયું તો ઊભી થા અને ઘરના કામ પતાવ. અરે, લગ્નના 2 મહિનામાં તું મારા દીકરાને ભરખી ગઈ, અને ત્યારથી તે કોઈ ઘરનું કામ કર્યું નથી, બસ એક જ કામ કર્યું છે, નાટક, રોવું રોવું ને રોવું. નીકળી જા અહીંયાથી. મમ્મી, મારે તારું કાઈ નથી સાંભળવું, કીધું ને, તું અહીંથી નીકળી જા. મમ્મી પપ્પા કઈ દેખાતા નથી, ક્યાં છે? મમ્મી છે ને બહાર માર્કેટમાં ગયા છે, અને પપ્પા એમના કામ માટે નીકળી ગયા છે. સારું. ભાભી, મારે હમણાં કોલેજ જવાનું છે, મારું ટિફિન બોક્સ રેડી થઈ ગયું હોય તો આપો. સોરી બેન, આજે મને છે ને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું ને, એટલે ટિફિન હજુ બનાવ્યું નથી. શું ભાભી, તમે હજુ ટિફિન નથી બનાવ્યું? તમને તો ખબર છે ને કે હું રોજે કોલેજ ટિફિન બોક્સ લઈને જ જઉં છું. ચલો, મને ફટાફટ બનાવી આપો. મારે હજી ઘણા બધા કામ બાકી છે, એટલે ટિફિન બનાવાય એમ નથી, તો તમે જાતે જ બનાવી લો ને. ઓ હલો, હું મારા જાતે બનાવું એમ? માય ફૂટ, મને કઈ બનાવતા નથી આવડતું. હા તો કઈ વાંધો નહીં બેન, હું તમને શીખવાડી દઈશ. તમે મને શીખવાડવાનું કહો છો, એના કરતા તમે જાતે જ નાસ્તો બનાવી આપો ને, એમાં કઈ તમારા હાથ ઘસાઈ નહીં જાય. પણ બેનબા, તમે શીખશો તો એ તમારા માટે જ કામનું છે, અને કોઈ પણ દીકરી હોય, સાસરે ગયા પછી તો એને જાતે જ કામ કરવું પડે ને. શું કહ્યું મને? તમે આ ઘરની વિધવા વહુ છો ને, તો વહુ બનીને જ રહેજો, મારી માં બનવાની કોશિશ ના કરતા. માન્યા, આ શું કરે છે તું? તને કવિતા ભાવને તમાચો ભાવનો કોઈ અધિકાર નથી, એ તારા ભાભી છે, અને ભાભી ભાભી માં સમાન ગણાય છે. માફી માંગ.
અરે મારા મોઢા સામે શું જોવે છે? માફી માંગ એમ કહું છું. માફી? અને આની આની હું માફી માંગું? ક્યારે નહીં. આ છપ્પર પગી છે એ મારા ભાઈને ભરખી ગઈ છે અને હું એની માફી માંગું? શું બકવાસ કરે છે તું? અરે તું કવિતા બાબુને માફી ન માંગે તો કરવા દો નહીં, પણ એના વિશે આવું બોલવાની તને જરાય હક નથી. તને શરમ નથી આવતી? જા, આજે તું એમને કોલેજ ભેગી થા. આજે તારે નાસ્તો નથી લઈ જવાનો. આખો દિવસ ભૂખી રહેજે ત્યારે તને ખબર પડે. જા, નીકળ. માન્યા, શું થયું છે? તારું મોઢું કેમ ચડી ગયેલું છે? મને લાગે છે કે તારા મમ્મી આજે બે ચાર સંભળાવી દીધી લાગે છે. મારા મમ્મીએ તો મને કંઈ નથી કહ્યું, પણ મારા ભાભીના તહેવાર વધી ગયા છે. એના હિસાબે મારા પપ્પાએ પહેલી વાર મારા ઉપર હાથ ઉપાડ્યો છે, ખબર છે તને? શું વાત કરે છે તું? તારા પપ્પાએ તને લાફો ચડાવી દીધો? પણ શું કામ? જો માન્યા, તારા પપ્પા અને મારા પપ્પા બંને ખાસ મિત્ર છે, એટલે તારા પપ્પાને હું બહુ સારી રીતે ઓળખું છું. કે આવી રીતે આમ કોઈના પર ગરમ થઈને, ગુસ્સે થઈને આમ લાફો તો ન જ મારી દે. હા, હું જાણું છું, પણ આ જે કઈ પણ થયું છે ને એ બધું જ મારા કવિતા ભાભીના હિસાબે જ થયું છે. પણ માન્યા, મેં તો એવું સાંભળ્યું છે કે તું અને તારા મમ્મી બંને થઈને બિચારા કવિતા ભાભીને બહુ જ હેરાન કરો છો. શું આ વાત સાચી છે? હા તો કરે જ ને. એના પગલા જ્યારથી અમારા ઘરમાં પડ્યા છે ને ત્યારે મારા ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. મનહૂસ છે સાલી, મનહૂસ. જો માન્યા, તારી આ વાત સાથે હું જરાય સહમત નથી, કારણ કે તારા કવિતા ભાભીને તો એમની જિંદગીનો ભવ સાગર તરવાનો છે, અને આ તારો ભાઈ એમની જિંદગીની નાવનો નાવિક છે, એમને એમને આમ મત દરિયે છોડીને જતો રહ્યો છે. હવે તું જ વિચાર કર માન્યા, કે કવિતા ભાભી એમની આ જીવન સફરમાં આગળ કેવી રીતે વધી શકશે? આગળ વધે કે ના વધે, અમારે શું? જતી રે છોડીને એના બાપના ઘરે. તું એ બધું છોડ, ચલ કેન્ટીનમાં જઈને નાસ્તો કરીએ. મેં સવારનો નાસ્તો પણ નથી કર્યો. ચલ કે કુલ ડાઉન, ચાલ જઈએ. પ્રમોદ, આજે તમે પેલી કાળમુખી કવિતા માટે થઈને મારી દીકરી માન્યાને તમાચો મારી દીધો. કેમ? આ તારી દીકરીને મેં તમાચો માર્યો એ તને દેખાય છે, પણ તારી દીકરીએ કવિતા વાવને તમાચો માર્યો એ તને નથી દેખાતું. બોલી લીધું, મને એક વાતનો જવાબ આપો તો. આ ક્યારના તમે મંડાણા છો? તારી દીકરી, તારી દીકરી. તો આ માન્યા તમારી દીકરી નથી? હા, માન્યા મારી જ દીકરી છે, પણ આ કવિતા વાવ છે એ પણ કોઈની દીકરી તો છે જ ને. મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી જો એ કાળમુખી કવિતા હાટુ થઈને મારી દીકરી માન્યા ઉપર હાથ ઉપાડ્યો છે ને તો જોયા જેવી થાય, મજા નહીં આવે. પણ રાધા, તું સમજતી કેમ નથી? આ તું અને માન્યા એ બિચારી કવિતા ઉપર મનમાની કરો છો ને, એ ઠીક નથી કરતા. ચૂપ, એકદમ ચૂપ. હવે પછી એક શબ્દ નહીં બોલતા. આ ઘરમાં ખરા ખોટાનો ખેલ હવે હું રમીશ, અને જો મારા આ ખેલમાં તમે ખલેલ પહોંચાડવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. એટલે તું કરવા શું માંગે છે?
રાધા, હું તને કોઈ આડોઅવળો પગલું નહીં ભરવા દઉં, એટલું તો યાદ રાખજે. એક વાતનો મને જવાબ આપ કે મેં આજ સુધી તમારી કોઈ વાત માની છે કરી? અને આ આ રાધાની સામે જે કોઈ પણ પડે છે ને, એ રાતા પાણીએ રડે છે. કારણ કે આ રાધા જે રાજ રમત રમે છે ને, એ એની મરજી મુજબ રમે છે. અરે બસ કરી જા રાધા, આ તારું કવિતા વાવ પ્રત્યેનું વલણ બરોબર નથી. મારું વલણ કેવું છે ને, એ હવે તમને સમય જ સમજાવશે. ઉભા થાવ અને રૂમ ભેગા થાવ. હવે અમારી સામે કતરાવાની કઈ જરૂર નથી. હું કઈ તમારાથી બી ન જ જવાની. જાવ હમ ઉભા થાવ. મમ્મી, આજે ગરમી થોડી વધારે લાગે છે ને, એટલે પંખો ચાલુ કર્યો. ગરમી થતી હતી એમ? આ લાઈટ બિલ ભરવા કોણ તારો બાપ આવશે? અને તું આજે ચા બનાવે છે એ પંખો ચાલુ રાખીને? તો તને એટલી બુદ્ધિ ચાલે છે કે તું આ પંખો ચાલુ રાખીને ચા બનાવે તો ગેસ કેટલો બળે? આ ગેસની કંપની તારા બાપની છે હે? મમ્મી, તમે આમ વાતે વાતે મારા પપ્પાને શું કામ વચમાં લાવો છો? મેં તો મારા પપ્પાને જોયા પણ નથી. હું નાની હતી ત્યારે જે ગુજરી ગયા. લ્યો બોલો. બિચારી નાની હતી અને એના બાપા ગુજરી ગયા, પણ તારા બાપાની હારવાર તુંય ગુજરી ગઈ હોત તો સારું હતું. તો તારા પગલા ઘરમાં ન પરત અને અત્યારે મારો દીકરો અહીંયા જીવતો હોત. ગરમ ભમરાળી. મમ્મી, તમે આવા શબ્દો શું કામ બોલો છો? મારા લીધે તમારા દીકરાનું મોત નથી થયું. બસ હા, તારા આ આ તું જે નાટક કરે ને, એની અસર મારી ઉપર નથી થવાની, એટલે ચૂપ જ થઈ જજે. લે લે આ ચિઠ્ઠી અને આ 5,000 રૂપિયા. આજથી ઘરમાં જે પણ કઈ બહારથી લાવવા મૂકવાનું છે એ બધું તારે કરવાનું રહેશે, બરાબર? મમ્મી, આ તો કરિયાણાની ચીજ વસ્તુઓની લિસ્ટ છે. હા, તો એમાં 30 કિલો ઘઉં, 15 કિલો ચોખા, 5 કિલો તુવેર દાળ અને 1-1 કિલો ચા અને ખાંડ, આટલું લખેલું છે. અને બીજી પણ વસ્તુઓ લખેલી છે, એટલે હા લઈ આવવાની છે. અને બીજી વાત, આ વસ્તુ લેવા જાય એટલે રિક્ષા નથી બાંધવાની, ચાલીને જવાનું છે અને ચાલીને આવવાનું છે, બરાબર? પણ મમ્મી, આ બધી વસ્તુઓ 5,000માં નહીં આવે, રૂપિયા ઘટશે. શું કીધું? 5,000માં નહીં આવે? કઈ વાંધો નહીં, તારા હિસાબે તારે જેટલો કાપ મૂકવો પડે ને એટલો કાપ મૂકજે. પણ આટલા કરિયાણામાં તારે આખો મહિનો રોળવવાનું છે એ પાકું છે. અને હા, રસોઈ ઓછી બનાવવાની છે. કદાચ તારે ભૂખ્યું રહેવું પડે ને એક સમય, તો ભૂખી રહેજે. એક સમય ભૂખી રહીશ ને તો તું કઈ મરી નહીં જા, ને મરી જા ને તો અમારા પાપ છૂટે, અમે નવરા થાય તારામાંથી. સારું મમ્મી, તમે જેમ કહો તેમ. હું એક ટાઈમ નહીં જમું. હવે મારી સામે ઊભી છે શું? તને જે ચીંધ્યું છે ને એ કામ પતાવ. જા. Thank you.
તમે કવિતા ભાભી છો ને? હા, હું કવિતા છું. પણ તમે કોણ? હું તમને નથી ઓળખતી. જી ભાભી, તમે મને નહીં ઓળખતા હોય પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. તમે પેલા પ્રમોદ કાકાના દીકરા સાગરના પત્ની જ છો ને? અને બિચારા સાગરનું અકસ્માતમાં કમનસીબે મૃત્યુ થયું છે. તમે આ રીતે વિધવા થઈ ગયા છો. એ બધું બરાબર છે ભાઈ, પણ તમે આમ મારી સામે આવીને મારો રસ્તો નહીં રોકો. જો કોઈ તમને મારી સાથે ઊભા રહેતા જોઈ જશે ને, તો મારે બીજી તકલીફો વધી જશે. જુઓ ભાભી, તમે જરાય ચિંતા ના કરો. તમારા સસરાને હું બહુ સારી રીતે ઓળખું છું. અને હા હા, તમારી નણંદ માન્યા છે ને, એ મારી બહુ ખાસ ફ્રેન્ડ છે. અરે ભાભી, તમે આ ઉનાળાની ગરમીમાં આટલો બધો સામાન એકસાથે નહીં લઈ જઈ શકો. ચાલો હું તમને મદદ કરી દઉં, તમારા ઘર સુધી મૂકી જાઉં. અરે ના ભાઈ, તમારે લેવાની જરૂર નથી, હું મારી રીતે મેનેજ કરી લઈશ. જુઓ ભાભી, આ બધું તમે ટેન્શન નહીં લો, હું તમને મદદ કરી દઉં છું. ચાલો હું મૂકી જાઉં. બસ ભાભી. અરે ના ભાઈ, રહેવા દો, હું કરી લઈશ મેનેજ. ભાભી, હું આવું છું ને તમને મૂકવા, ચાલો મારી સાથે. હું તમારી બાઇક પાછળ નહીં બેસી શકું. અરે ભાભી, ચાલો હું તમને મૂકી જાઉં છું ને. ભાભી, એક કામ કરો, તમે મારી બાઇક પાછળ બેસી જાઓ. ભાભી બેસી જાઓ. તમને કલંક લાગે ને એવું કોઈ કામ નથી કર્યું, મારો વિશ્વાસ કરો. એકદમ ચૂપ. ગરમ જલી, આ વિધવાના કપડા પહેર્યા છે, જરા એની તો શરમ રાખ. શું કીધું? હું તારો વિશ્વાસ કરું? અરે ભારકા મરદ, અરે આવી રીતના ગાડી ઉપર ફરતા તારે જરાય શરમ નથી આવતી? મમ્મી, મેં એ છોકરાને પહેલા ના જ પાડી હતી, પણ એને મને ખૂબ આગ્રહ કર્યો અને હું પણ થાકી ગઈ હતી એટલે ના ન કહી શકી. ને મમ્મી, એ પપ્પાના મિત્રનો છોકરો છે અને એ આકાશ માન્યાબેનનો ખાસ મિત્ર પણ છે. શું કીધું? એ માન્યાનો ફ્રેન્ડ છે? હા, તો અત્યાર સુધી માન્યાએ ક્યારે એના ફ્રેન્ડ વિશે મને વાત કેમ ન કરી? કે ક્યારે એને આપણા ઘરે કેમ ન લઈ આવી? સાચું બોલે, માન્યાનો ફ્રેન્ડ છે કે પછી તારો ફ્રેન્ડ છે? મમ્મી, તમે મારી વાત તો વિશ્વાસ કરો, માન્યાબેન અને પપ્પા બંને એ છોકરાને ઓળખે છે. ખોટી વાત, એકદમ ખોટી વાત. હે છોકરો, મારી દીકરી માન્યાનો ફ્રેન્ડ નહીં, પણ આ તારા લગ્ન પહેલાનો યાર હશે. હા, હું યાર જરૂર છું. જોયું, આણે તો સ્વીકારી લીધું. હવે તારે કઈ બોલવું છે તો બોલ. બસ આંટી, આનો જવાબ તમને કવિતા નહીં પણ હું આપીશ. હા, હું યાર છું, જરૂરથી યાર છું, પણ આ કવિતા ભાભીનો નહીં, તમારી દીકરી માન્યાનો યાર છું. અને હા, આજે
હું એક ખાસ વાત કરી દઉં છું તમને. મેં કવિતા ભાભીને મારી બાઇકની પાછળ બેસાડી. એમાં કવિતા ભાભીએ કોઈ જ પાપ નથી કર્યું. એમ છતાંય જો તમારા મતે દોષિત હોય ને તો એમના કરતા વધારે દોષિત તો હું છું. જો ભાઈ, પહેલી વાત તો એ કે મારી તારી સાથે કોઈ પણ ચર્ચાનો વિષય નથી કરવો, એટલે કે આ બાબતે કોઈ વાર્તાલાપ નથી કરવો. અને વાત રહી કે તું માન્યાનો ફ્રેન્ડ છે કે પ્રમોદના મિત્રનો દીકરો છે, તો એ આ બાપ દીકરી ઘરે આવશે ને ત્યારે હું એને જ પૂછી લઈશ. એટલે તું નીકળી શકે છે, ચલ. કઈ ભાષામાં સમજે છે? દરવાજો સામે છે, જા. તમે લોકો આટલા બધા નિર્દયી છો, આટલા બધા હલકા વિચાર ધરાવો છો. આ વાતની તો મને આજે ખબર પડી. આકાશ, તું કેમ આવું બોલે છે? વાતને ગોળ ગોળ ઘુમાવ્યા વગર સીધે સીધું બોલ ને, શું કહેવા માંગે છે? અરે કવિતા ભાભી બિચારા હમણાં 2 મહિના પહેલા જ વિધવા થયા છે, અને એમ છતાંય તમે લોકો એમના ઉપર આટલો બધો ત્રાસ ગુજારો છો. અરે શરમ આવવી જોઈએ તમને લોકોને, શરમ. મને નહોતી ખબર કે રાધા આંટી તારા મમ્મી છે, અને એ આટલા બધા કઠોર પણ છે. બસ આકાશ, તું જાણ્યા જોયા વગર મારા મમ્મી પર આરોપ ન નાખ. તને ખબર છે કવિતા ભાભી અભાગણી છે, અભાગણી. એના પગલા જ્યારથી મારા ઘરે પડ્યા છે ને, એટલે જ મારા ભાઈનું મૃત્યુ થયું છે. અભાગણ અને અશુભ, તને ખબર છે માન્યા આનો મતલબ શું થાય? નથી ખબર ને? જો માન્યા તને આ વસ્તુનો મતલબ જ નથી ખબર ને, તો પછી કોઈના વિતે વાત કરતા પહેલા 7 વખત વિચારાય. ચાલ ને, તું મને એ વાત સમજાવ ને. ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો હતો, અને ભગવાને વનવાસ ભોગવ્યો પણ હતો, તો પછી આ વખતે અભાગણું કોણ? જો માન્યા આપણને જ્ઞાનના ઊંડાણની સમજ જ ના હોય ને, તો પછી કિનારે બેઠા બેઠા સબછબિયા ના કરાય. બસ આકાશ બસ, હવે તું મારા આખા ઘર પર આંગળી ઉઠાવે છે. જ્યાં સુધી હું જાણું છું ને, ત્યાં સુધી પ્રમોદ અંકલ તો બહુ સીધા અને શરીફ માણસ છે, પણ આખી જ વાતમાં વિલન તો તું અને તારા મમ્મી હોય ને, એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બોલ માન્યા, આ વાત સાચી છે ને? આકાશ, તું અમારું અપમાન કરી રહ્યો છે, એવું જરાય સહન નહીં કરું. જો અપમાન સહન જ ના થતું હોય ને, તો આજથી તું તારા ઘરે ને હું મારા ઘરે. ચાલ ગુડ બાય. નાટકબાજ, હા તારા નાટક બંધ થયા હોય ને તો બીજા ઘરના કામ પતાવ, જા. ઊભી થા અને મારા રૂમની સાફ સફાઈ કરી નાખ. નહીં કામની કે નહીં કાજની દુશ્મન અનાજની.
ખબર નહીં આ ક્યાંથી મારા લમણે લખાણી હતી. આ બધા તારા નાટક બંધ કરી દે, ઉભી થા ઉભી થા. હું છે ને તને બહુ સારી રીતે ઓળખું છું કે હું તને આટલો બધો ત્રાસ આપું છું અને તું આ બધું સહન કેમ કરે છે. કારણ કે મારો એકનો એક દીકરો હતો, મારા એકના એક દીકરાની તું એકની એક પત્ની હતી, એટલે એકલોતી પત્ની હોવાના નાતે આ ઘર અને પ્રોપર્ટી તું હડપવા માંગે છે. નહીં ના મમ્મી, મારે મારી હાલ મિલકત એ પ્રોપર્ટી નથી જોઈતી. તું બસ ભૂખી રહીને મોતને વાલું કરવા માંગુ છું. મારી ટોલી આ ઘરમાં આવી હતી ને, બસ એટલું ઈચ્છું છું કે મારી અર્થી પણ આ ઘરમાંથી જ જાય. બસ એટલે આ ઘરમાં પડી છું. હા તો કઈ વાંધો નહીં ને બેટા, કઈ વાંધો નહીં. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારી જે ઈચ્છા છે ને એ વહેલી તકે પૂરી થાય. આ ઘરમાંથી જેમ બને એમ જલ્દી તારી અર્થી વહેલી તકે આ ઘરની બહાર નીકળે. સમજી ગઈ? હવે અંદર જઈને કામ કરીશ કે હું કરું? જા અંદર. બીજી વખત કહીશ નહીં કામ કરવાનું. મને ખબર છે તે 3-4 દિવસથી કઈ ખાધું નથી. તું તું તારી જાતને આટલી બધી પીડા શું કામ આપે છે? તું થોડુંક ખાઈ લે, મારું કેવું માન, થોડુંક ખાઈ લે. ચાલ ઉભી થા. નહીં પપ્પા, મારે મારે નથી ખાવું, મારે મરી જવું છે, મારે મરી જવું છે. નહીં બેટા, તું આવું નહીં બોલ. તારી વેદના, પાથર દર્દ હું એક બાપ બનીને અનુભવી રહ્યો છું, માટે તું એક તારા બાપની વાત માનીને હું કહું એટલું કર, થોડુંક ખાઈ લે. મારી દીકરી તું થોડુંક ખાઈ લે. મેં તમને કહ્યું ને, મારે નથી ખાવું, મારે ઈચ્છા નથી. હવે તો મારે બસ તમારે દીકરા પાસે ચાલ્યા જવું છે. મારે નથી જીવવું, એટલે પપ્પા પ્લીઝ મને મને ખાવા માટે જીદ નહીં કરો. બેટા, આ તારી પીડા મારાથી નથી જવાતી. મારી દીકરી, આજે મેં પણ 2 દિવસથી કાંઈ નથી ખાધું. તું તું એવું ઈચ્છે છે
क्या तारो बाप पर हुशर है। मारी दीकरे तू थोड़ो खाई ले। મારી દીકરી તું મને તારો બાપ માનતી હો ને તો મારા હાથે એક કોળિયો પેલો ખાઈ લે એક કોળિયો। નહીં પપ્પા, જો તમે મને તમારી દીકરી માનતા હો ને તો પહેલો કોળિયો તમે ખાઓ। બેસરમ, અરે તારા સસરાના પડખામાં બેસીને તારા હાથે તું એને કોળિયા ખવડાવે છે, તને જરા પણ શરમ નથી લાગતી? હે, બસ મમ્મી, મહેરબાની કરીને આવું ન બોલો। શું કીધું? હું મારું બોલવાનું બંધ કરું એમ? આ બધું નરી આંખે જોઈ રહી છું અને તું મને મોટું બંધ રાખવાનું કહે છે? અરે આ તારા સસરા છે, તારો યાર નથી કે એકબીજા પડખામાં બેસીને એકબીજાને સામસામે કોળિયા ખવડાવો છો? અને તમને જરાય શરમ નથી આવતી કે શરમ પછી તમે બંને જણાએ નેવે મૂકી દીધી છે? અરે તમારી દીકરીની ઉંમરની છોકરી સાથે બાજુમાં બેસીને ભાવ આપીને એકબીજાને કોળિયા જમાડો છો? અરે જરા તો શરમ કરો, ધિક્કાર છે તમારા બંનેની જનેતાને। અરે તમને તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે? આવા સંસ્કાર આપ્યા છે? હવે આમ બેઠી છે શું? ઉભી થા નાલાયક, એક તો 2 મહિનામાં મારા દીકરાને ભરખી ગઈ, હવે મારું ઘર તોડવા ઉભી થઈ, તને બીજું કોઈ ન મળ્યું, તારા સસરા જ મળ્યા। પપ્પાને ક્યારેય અત્યાર સુધી તમારી સામે ઊંચા અવાજે વાત કરતા નથી જોયા, અને કાલે આમ અચાનક તમને ઝાપટ મારી દીધી। મને તો એ નથી સમજાતું કે પપ્પામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે એણે તમને ઝાપટ મારી। હિંમત? તારા પપ્પાને હિંમત આપવા વાળી છે ને પેલી ચીબાવલી? એ થપ્પડની ગુંજ હજી સુધી મારા કાનમાં ગુંજી રહી છે। તો તમે પછી જવાબ કેમ ના આપ્યો? ત્યારે તો મને કઈ સૂજ્યું નહીં, પણ હવે તો જોતી જાય કે હું કેવા ખેલ ખેલું છું। હા, ચીબાવલીને એની ઓકાત બતાવીને જ રહીશ। મારું નામ રાધા છે, રાધા। તારા પપ્પાનો પડેલો પંજો એ કવિતાની જિંદગીમાં કેટલો ભારે પડે છે ને એ તો જો।
मम्मी तमने एवुं नथी लागतुं के कविता भाभी कविता गावा लाग्या होय एवुं? केम ते एवुं वळी शुं जोयुं? हाँ एटले ज तो हुं कहुं छुं, मैं हमणां ज मारी सगी आंखे पेली दुकान पासे कविता भाभी ने पहला आकाशनी साथे जोया। शुं मने लागे छे के हा विधवा नक्की आपणुं नाक कपावीने रहेशे। आवा दे हवा ना छमक छलो ने એનો તો હું વારો પાડું છું। એ છમક છલો અહીંયા આ। હા બોલો ને મમ્મી। કેમ આ મારા દીકરાના ગયા પછી તારી જવાની કાબુમાં નથી રહેતી? મમ્મી આવું શા માટે બોલો છો? નાલાયક, તે હજી પેલા તારા યારને મળવાનું બંધ નથી કર્યું એમ ને? અરે તને શરમ આવી જોઈએ, શરમ! હે તારો યાર છે ને, હે મારી માન્યાનો મિત્ર છે, તને જરાય શરમ નથી આવતી? મમ્મી તમારી કોઈ ભૂલ થતી લાગે છે। એ છોકરાની પાસે તો શું, મેં તો એને જોયું પણ નથી। અચ્છા તેને જોયો નથી તો પછી હે આપણા સોસાયટીના ગેટ પાસે શું કરતો હતો અને તાકી તાકીને તારી સામે કેમ જોતો હતો, એનું કોઈ કારણ ખરી? પણ મમ્મી મેં એવું કશું કર્યું જ નથી, તો એનો જવાબ કઈ રીતે આપું? જવાબ? તારો જવાબ જે હોય તું મારો જવાબ કાન ખોલીને સાંભળી લે। આકાશના લગ્ન થશે ને તો એ માન્યા સાથે થશે, એટલે આકાશના નામના સપના સજાવવાના રહેવા દેજે। સાંભળ્યું ને તે? મારા મમ્મીએ શું કહ્યું તને? ચલ જા, હવે તારા બાકીના કામ પતાવ, ચલ નીકળ જા ને હવે। સાસુ અને નણંદનું કેટલું સાંભળવું પડે છે, કેટલો માર ખાવો પડે છે। અરે માર શા માટે ખાવો પડે છે? મેં કઈ ચોરી તો નથી કરીને કે નથી તમે કરી? હું તો તમારી આ એકલતાને ખુશીઓથી ભરવા માંગુ છું, તમારી વેદનાને અનુભવવા માંગુ છું, તમારા આ દર્દને હું વેચવા માંગુ છું, તમારા અધૂરા રહી ગયેલા સપનાને હું ખુશીઓથી ભરવા માંગુ છું। હે કઈ રીતે? મારો પીછો કરવાથી કે પછી મારા પાછળ આવવાથી? સહાનુભૂતિના નામે બે શબ્દો સંભળાવી મને માર ખવડાવવાથી કે પછી મારા સપનાના નામે શબ્દો સંભળાવવાથી? મહેરબાની કરીને મારો પીછો કરવાનું રહેવા દો, મારા પતિના દુઃખની અગ્નિમાં હું મારા બધા જ સપના હોમી દેવા માંગુ છું। ફક્ત કહેવાથી જો કંઈ થઈ જતું હોત ને તો તમારા પતિ આજે મૃત્યુ ના પામ્યા હોત। હું તમને પૂછું છું કે તમારા ભવિષ્યમાં આગળ શું થવાનું છે એ વિશે તમે જાણો છો? નહીં ને? અરે હું કે તમે કે પછી આ દુનિયા, કોઈ પણ પોતાના ભવિષ્યને આગળથી ભાખી નથી શકતું, કોઈ પણ નથી કહી શકતું કે આગળ શું થવાનું છે। મારે તમારી કોઈ પણ વાત નથી સાંભળવી, મહેરબાની કરીને મારો રસ્તો છોડો અને મને મારા ઘરે જવા દો। પણ
પપ્પા એક મિનિટ અહીંયા આવો તો મારે તમારું કામ છે તારે શું કામ છે તું અહીંયા આવ પપ્પા આવું ને આવું કેટલા ટાઈમ સુધી ચાલશે કેમ કેવું અને તો શેની વાત કરે છે બસ પપ્પા આટલા અજાણ્યા ના બનો હું તમારી લાડકી વહુ કવિતાની વાત કરું છું એના નાટક અને નખરા દિવસે ને દિવસે વધતા જાય છે આ બધું કેટલા ટાઈમ સુધી ચાલતું રહેશે એમ શું વધી રહ્યો છે બોલ પપ્પા શોર્ટમાં કહું ને તમને તો કવિતા ભાભી જે છોકરા પાછળ લટ્ટુ થઈને ફરિયા કરે છે ને એ છોકરો મારો બોયફ્રેન્ડ છે આકાશ હું તેને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું તો હું પણ તને શોર્ટમાં સમજાવી દઉં કે તારા લગ્ન એ છોકરા આકાશ સાથે નહીં થાય અને હું થવા પણ નહીં દઉં બોલ પણ શું કામ પપ્પા એનો જવાબ તારા અંતરાત્માને પૂછ આ મારા જવાબ કરતા તને એમાંથી જવાબ વધારે સારો મળી જશે પણ પપ્પા તમને જરાય શરમ નથી આવતી અરે તમે આપણી દીકરી માન્યાનું હિત નહીં પણ એના બાપ થઈને અહિત વિચારો છો આ હિત કે અહિત એ તું શું જાણવાની તારામાં તો એકલો સ્વાર્થ ભર્યો છે જે મારામાં નથી એટલે હિત કે અહિત શું કહેવાય ને એવું સારી રીતે જાણું છું તમે બહુ મોટા જાણકાર છો ને તો હજુ એક વાત જાણી લો આપણી દીકરી માન્યાના લગ્ન થશે અને એ પણ આકાશ સાથે જ થશે હા આપણી દીકરીના લગ્ન આકાશ સાથે જ થશે પણ આપણી દીકરી માન્યા સાથે નહીં આપણી દીકરી કવિતા સાથે અરે ઈ ભમરાડી આકાશ સાથે લગ્ન કરવાના સપના જોવે છે એ હું ક્યારેય નહીં થવા દઉં સમજી લેજો જોઈને ઉભો છે બસ બસ મારા મત મુજબ તું કવિતાની રાહ જોઈને બેઠો છે નહીં હા આંટી હું કવિતાની રાહ જોઈને જ બેઠો છું બોલો હું પૂછી શકું કે તું કવિતાની રાહ જોઈને અહીંયા શું કામ બેઠો છે કારણ કે કવિતાને હું મળવા માંગુ છું એટલા માટે પણ તું એને શા માટે મળવા માંગે છે એ બધું છોડ તને એ વાતની તો ખબર છે ને કે મારી દીકરી માન્યા તને પ્રેમ કરે છે તારી સાથે લગ્ન કરવા માંગે છે છતાં પણ હા આંટી આજે એક વાત હું તમને સ્પષ્ટપણે કહી દઉં છું હું માન્યાને નહીં પરંતુ કવિતાને પ્રેમ કરું છું શું આ આ તો શું બોલી રહ્યો છે એનું ભાન છે તને અરે ક્યાં તું અને ક્યાં કવિતા તારી જોડી તો મારી દીકરી માન્યા જોડે જ જામે અરે આંટી જોડી બનાવવા વાળો કે જોડી નક્કી કરવા વાળો તો ઉપર વાળો છે તમે અમારી જોડી નક્કી કરવા વાળા કોણ અચ્છા એટલે એનો મતલબ એમ કે તું પેલી ચીબાવલીને દિલ દઈ બેઠો છે એમ ને હવે હું પણ જોઉં છું કે તારા અને કવિતાના લગ્ન કેવી રીતે થાય છે જુઓ આંટી કવિતાની સાથે મારા લગ્ન થશે કે નહીં થાય એ વાત તો હું નથી જાણતો પણ હા
એક વાત હું તમને સ્પષ્ટપણે કહી દઉં છું કે એક દુખિયારી સ્ત્રીને મદદ કરવા કરતા તમે લોકો વધારે પડતું એને દુઃખ આપી રહ્યા છો. એક સ્ત્રી થઈને તમે સ્ત્રીના મનની સ્થિતિને પણ નથી જાણી શકતા. આંટી આંટી તમે એક ઉદાહરણ લો ને કે જો કવિતા ભાભીની જગ્યાએ તમારી દીકરી માન્યા હોત તો તમે શું કરત? બોલો ને આંટી, જવાબ આપો ને મને. બસ આંટી, કોઈ જવાબ નથી ને. મારા ફક્ત એક જ સવાલમાં તમને બધું સમજાઈ ગયું. આંટી, મારી પાસે તો આવા સવાલોનો ભંડાર પડ્યો છે. જો એક પછી એક સવાલ તમને કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. માટે આંટી, તમે અત્યારે તમારા ઘરે જઈને ઠંડા દિમાગે વિચારો, તમને તમારો જવાબ આપો આપ જ મળી જશે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. એક વાત હું તમને સ્પષ્ટપણે કહી દઉં છું કે એક દુખિયારી સ્ત્રીને મદદ કરવા કરતા તમે લોકો વધારે પડતું એને દુઃખ આપી રહ્યા છો. આંટી તમે એક ઉદાહરણ લો ને કે જો કવિતા ભાભીની જગ્યાએ તમારી દીકરી માન્યા હોત તો તમે શું કરત? તમારી દીકરી માન્યા હોત તો તમે શું કરત? તમારી દીકરી માન્યા હોત તો તમે શું કરત? તમે શું કરત? બેટા, તું મને માફ કરી દેજે. હું મારા વચનમાં અસફળ રહ્યો છું. મેં તારા માટે જે સપના જોયા હતા ને એ હું પૂરા નહીં કરી શકું. કઈ વાંધો નહીં પપ્પા, હું એને મારું ભાગ્ય સમજીશ. મારું ભાગ્ય ફૂટેલું તો છે જ, એ ફૂટેલા ભાગ્યમાં તમે તમારા સપના કઈ રીતે સમાવી શકો? એટલે જે થયું ને એ તમે ભૂલી જાઓ અને હું પણ ભૂલી જઈશ. નહીં બેટા, તારે કઈ નથી ભૂલવાનું. હા બેટા, હું જે પણ કઈ કહી રહી છું ને એકદમ સાચું કહી રહી છું. તું આને મારી મૂર્ખામી સમજ કે પછી ભૂલ સમજ, મારા દીકરાના ગયા પછી મારા મનમાં સ્વાર્થનો એવો તે વંટોળ વાયો કે હું મારું અસ્તિત્વ જ ભૂલી ગઈ. મને માફ કરી દેજે. રાજા, ન જાણે આ સપનું છે કે હકીકત, પણ જે હોય તે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે મને મારી રાધા પાછી મળી ગઈ, મને મારી જિંદગી પાછી મળી ગઈ. બેટા, તારા લગ્ન જરૂર થશે અને એ પણ આકાશ સાથે જ થશે. બેટા, હું અને તારા પપ્પા અમારી દીકરીની અમારા ઘરેથી વિદાય કરાવીશું, કન્યાદાન આપીશું. બેટા, જે ઘરની વહુ વિધવા થાય છે ને એને એના પિયર મોકલી દેવામાં આવે છે, પણ અમે અમારી આ દીકરીને અમારા ઘરેથી સાસરે વિદાય આપશું. હા બેટા. જય શ્રી કૃષ્ણ અંકલ, જય શ્રી કૃષ્ણ આંટી. બેસ બેટા. આંટી, શું થયું છે? મને ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો? આકાશ, એ હું તને કહું છું, આજે અમે તને અહીંયા મારા મિત્ર તરીકે નથી બોલાવ્યો, પણ મારા જીજાજી બનવા માટે બોલાવ્યો છે. હા, હું જે કહું છું ને એ સાચું જ કહું છું.
બેટા તારી અમુક વાતો એ મારી આંખો ખોલી દીધી છે મને સત્ય સમજાઈ ગયું છે એ નાતે મારી પણ કઈક ફરજમાં આવે છે બસ એ જ ફરજ પૂરી કરવા માટે મેં તને અહીંયા ઘરે બોલાવ્યો છે કવિતાનો હાથ તારા હાથમાં આપવા માટે હા બેટા આ કવિતા તો મારી દીકરી જ છે અને તું તું આજથી મારો જમાય જો અંકલ હું મારી બધી જ વાત પહેલા મારા મમ્મી પપ્પાને કરું છું જોકે કવિતાને હું પ્રેમ કરતો હતો એ વાત પણ મેં મારા મમ્મી પપ્પાને કરી હતી એટલે હું અત્યારે આ વાત જઈને મારા મમ્મી પપ્પાને કરું છું પછી એમને અહીંયા જ લઈને આવું છું આપણે બધા સાથે મળીને રીત રિવાજ મુજબ સગાઈ કરી નાખીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા બેટા તું જલ્દી જા અને તારા મમ્મી પપ્પાને જલ્દી લઈને આવ એટલે મોરત જોડાવી સગાઈ કરી નાખીએ